વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રિક રિક્ષા ચાલે છે। ગઈકાલે રાત્રે તેને અહીં કેવડિયામાં ચાર્જિંગ માટે રાખવામાં આવી હતી। તેમાં અચાનક આગ લાગવાની ઘટના બની। આગના કારણે 20 થી વધુ ઇલેક્ટ્રિક રિક્ષાઓ આગની લપેટમાં આવી ગઈ। કેવડિયાને દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન શહેર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને પિંક રિક્ષા અહીં ચાલે છે જે સ્થાનિક મહિલાઓ ચલાવે છે। આખો દિવસ દોડ્યા બાદ આ ઇલેક્ટ્રિક રિક્ષાને કેવડિયામાં પાર્કિંગમાં બનાવેલા ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જિંગ માટે રાખવામાં આવે છે। ત્યાં ગતરાત્રે ચાર્જિંગમાં રાખેલી ઈ રિક્ષામાં અચાનક આગ ભભૂકી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે રિક્ષામાં સવાર અન્ય તમામને બચાવી લીધા હતા। હાલ તો પોલીસ તપાસમાં લાગી છે, પરંતુ આ આગના કારણે 20થી વધુ ઇલેક્ટ્રિક રિક્ષા બળીને રાખ થઈ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રિક રિક્ષા ચાલે છે, ત્યારે ઇલેક્ટ્રિક રિક્ષાની અંદર ગત રાત્રિ દરમિયાન આગ લાગી ગઈ હતી। જ્યારે ઈ રિક્ષાઓ જે છે એ ઈ રિક્ષાઓને ચાર્જિંગ માટે કેવડિયા ચાર્જિંગ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી। મારી પાછળ આપ તસવીરમાં જોઈ શકો છો કે હાલમાં જે જગ્યાએ જે ઈ રિક્ષા મૂકવામાં આવી હતી ત્યાં અત્યારે બેરિકેડ કરી દેવામાં આવ્યું છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે ચારે બાજુ કાપડનું બેરિકેડ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે ઇલેક્ટ્રિક રિક્ષા જે છે, ઇલેક્ટ્રિક રિક્ષા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પ્રવાસીઓ ફરે છે તેઓ માટેની સુવિધા માટે અહીંયા શરૂ કરવામાં આવી છે। અને ઇલેક્ટ્રિક રિક્ષાઓ જે છે એ મહિલાઓ સંચાલિત છે, મહિલાઓ તેઓને સંચાલન કરે છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન કેવડિયા ખાતે જે ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં આ રિક્ષાઓ મૂકવામાં આવી હતી, ત્યારે તે દરમિયાન અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી અને 20થી વધુ જે રિક્ષાઓ છે એને નુકસાન થયું છે અને 20થી વધુ રિક્ષાઓ જે છે આગમાં સ્વાહ થઈ ગઈ છે। ત્યારે ઘટના બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।